युवान विद्यार्थी भाई बहनों, आज ना वेबिनार मा तमारा लायक तमारा माटे अने तमने जरूरी ए बातों करवा भेगा थया छे। मित्रों, अत्यार ना वेकेशन ना मूड मा तमे घणा बधा पिक्चर फ्री टाइम में जोता हसो, अने एमां बहुज सारा सक्सेसफुल थयेला पिक्चरो एनी स्टोरी वारंवार जोवा गमे एवा होय छे। हुं आजे एवा एक पिक्चर नी शरूआत करवा मांगु छु। सिंघम, नाम सांभळेलुं छे? अने जेवुं सिंघम शब्द आवे छे ने, तरत ज तमारा मानस पट उपर तमारा मगजमां आखो सीन तैयार थई जाय छे। अने एनी अंदर एक फेमस एक्टर के जे नेगेटिव रोल करे छे, जयकांत सिकरे। अरे तमे एमां जोयुं हशे के वारंवार पोलीस ऑफिसर नुं अपमान करे छे, वारंवार मान भंग करे छे, अने ज्यारे इलेक्शन मां जीतीने आवे छे ने त्यारे एना ट्रांसफर ऑर्डर साथे आवे छे ने। मित्रो, बस मारे आजे तमने आ वार्ता, आ पिक्चर ना सीन, पिक्चर नी स्टोरी थी मारे कहेवुं छे के ज्यां आगळ विनम्रता नथी होती, विवेक नथी होतो, त्यां आगळ शुं बने छे એ ફિલ્મનો અંત પણ તમને ખબર છે। તો આજે હું કૌશિક વ્યાસ, મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ કન્સલ્ટન્ટ, આ વેબિનાર દ્વારા તમને એક સંદેશ પહોંચાડું છું કે જીવનમાં વિદ્યા હાંસલ કરો છો, જીવનમાં વિદ્યા હાંસલ કરો છો, પરંતુ ગુજરાતીમાં કહેવત છે, વિદ્યા વિનયથી જ શોભે છે, વિદ્યા વિનયથી જ શોભે છે। માટે એક તો આજનો આપણો ટોપિક છે, વિનમ્ર બનો, વિવેકી બનો, અંગ્રેજીમાં કહીએ તો બી હમ્બલ। મિત્રો, જુવાન ભાઈ બહેનોને મારે આજે કહેવું છે કે જિંદગીમાં ચાર વસ્તુનું અભિમાન નહીં કરવાનું। આઈ રિપીટ, જિંદગીમાં અભિમાન નહીં કરવાનું। એક, નસીબથી, સખત પુરુષાર્થથી જો તમે ધન કમાવ, મિલકતો કમાવ, કરોડો રૂપિયા કમાવ, તો પહેલા તો ધનનું અભિમાન નહીં રાખો। બીજો, સારામાં સારી ડિગ્રી હાંસલ કરો છો, જ્ઞાન મેળવો છો, અને અમુક ક્ષેત્રમાં તમારી નિપુણતા હોય છે, એક્સપર્ટનેસ હોય છે, કોઈ દિવસ તમારા નોલેજનું, તમારી ટેલેન્ટનું અભિમાન નહીં રાખતા। મિત્રો, આજે મારે તમને આ પણ કહેવું છે કે ધનનું અભિમાન નહીં, જ્ઞાનનું અભિમાન નહીં, અને જે આજે જુવાન દીકરીઓ બેઠેલી છે, બહેનો બેઠેલા છે, એમને કહેવું છે કે કુદરતે તમને સુંદરતા આપેલી છે, અને જ્યાં આગળ તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી છે, એનું પણ અભિમાન નહીં રાખવા। અને આજના યુગમાં જ્યારે ઓછા સમયની અંદર સારી સફળતા, સારી સત્તા, સારી પોઝિશન મેળવો છો ને, જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓ પસાર કર્યા પછી આઈએએસ ઓફિસર, તમારી ઓછી ઉંમરમાં જો તમે મેળવી લો
તો સાહેબ મને કહેવા દો, સત્તાનું અભિમાન આવી જાય છે. માટે ચોથો પોઈન્ટ હું આજે કહેવા માંગુ છું કે જ્યારે તમારી પાસે સત્તા આવે છે ને ત્યારે વિનમ્ર બનજો. અને આ જે સિંગમ સ્ટોરી છે એની ઉપર જ છે કે જ્યારે સત્તા નો મદ ચડી જાય છે, ગુજરાતીમાં શબ્દ છે સત્તાનો મદ, તે વખતે લોકો અવિવેકી બની જાય છે, એમનામાં દુર્ગુણ આવી જાય છે, બીજાની કદર કરતા નથી. તો આજના મહત્વના ચાર મુદ્દાઓ જિંદગીમાં લખી રાખજો મિત્રો, સફળ થશો. આગળ વધતા મને કહેવા દો કે આભૂષણોમાં સૌથી શ્રેષ્ઠ જો આભૂષણ હોય ને, આભૂષણ યાને કે ઘરેણા, આભૂષણોમાં સૌથી શ્રેષ્ઠ આભૂષણ હોય ને તો એ વિનયનું છે, એ વિનમ્રતાનું છે. આ સદગુણ પણ કેળવી રાખજો. અને એના માટે બીજું એક ઉદાહરણ તમને આપો કે જ્યારે કોઈ પણ ફળના વૃક્ષ ઉપર, આંબાના વૃક્ષ ઉપર જ્યારે સિઝનમાં પુષ્કળ કેરીઓ લાગે છે ને સાહેબ, ત્યારે આંબાની બધી જ ડાળીઓ ઝૂકે છે, બધી જ ડાળીઓ ઝૂકે છે. એ પ્રમાણે ગુજરાતીમાં બીજો એક કહેવત છે, નાની કહેવત છે, નમે તે સૌને તમે, નમતા રહો તો જ લોકોને તમે ગમતા રહેશો, નમતા રહો તો જ લોકોને તમે ગમતા રહેશો સાહેબ. અને બહુ મહત્વનું યાદ રાખજો, આજના જુવાની પેઢીને મારે કહેવું છે, આજે આ વિડીયો સાંભળનાર દરેક શ્રોતાગણને મારે કહેવું છે કે જ્યારે તમે જિંદગીમાં સફળતાની સીડી સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડો છો, જ્યાં તમને ચારે બાજુની સફળતા મળે છે, તમારો સક્સેસનો ડંકો વાગે છે, તે વખતે તમને મદદ કરનારા, તમારા સપોર્ટમાં રહેનારા તમારા મિત્રો, તમારા કુટુંબીજનો, તમારા સગાવાલા, અડોશી પડોશી અને સમાજના ઘણા બધા લોકોનું યોગદાન હોય છે. પરંતુ જ્યારે તમે સફળતાના ઉચ્ચ શિખરો ઉપર બેસો છો, ત્યાર પછી આ લોકોને ભૂલી જાઓ છો. સાહેબ, આ એક મનુષ્ય સ્વભાવ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જરૂર હોય ત્યારે સમાજના લોકોનો ઉપયોગ કરી લે છે. અને તમે પણ અનુભવ્યું હશે અથવા અનુભવશો, અમે તો અનુભવ કર્યો છે. પરંતુ મને કહેવા દો, આ માધ્યમથી કહેવા દો કે જ્યારે પણ ભવિષ્યમાં સાથ સહકાર લઈને તમે ઉચ્ચ આસને બિરાજમાન છો, ન કરે નારાયણ, અને કદાચ પડતીની શરૂઆત થાય, કારણ કે કુદરત દરેકને કર્મના ફળ આપતા હોય છે, એવા આપણે ઘણા બધા ધર્મગુરુના પ્રવચનમાં સાંભળેલું છે, ઘણા બધા ધર્મગુરુના પ્રવચનમાં સાંભળેલું છે. અને એવું કહેવામાં આવે છે જ્યારે તમારી પડતીની શરૂઆત થાય છે ત્યારે એ દાદરથી તમે ઉતરો છો, એ સીડીથી તમે ઉતરો છો સાહેબ, તે વખતે કોણ મળશે? જે વ્યક્તિઓને તમે ઇગ્નોર કર્યા છે, જે વ્યક્તિઓને તમે કોઈ પણ જાતનું માનપાન નથી આપ્યું, યાદ પણ સુધા નથી કર્યા, એ જ વ્યક્તિઓ જ્યારે તમારી નિષ્ફળતા હશે ને ત્યારે હસતા હશે, એમને મજા આવશે. કુદરતને ત્યાં યાદ રાખજો, કુદરતને ત્યાં દેર છે પણ અંધેર નથી, એ હંમેશા દરેકનો ન્યાય કરતા હોય છે. આજના ભાઈ બહેનો, મારે એ પણ કહેવું છે કે તમારી અંદર સારામાં સારા સદગુણ એને કેળવો. મેં ઘણા બધા વ્યક્તિઓને, ઘણા વ્યક્તિઓને મેં જોયા છે, એમના વિશે મેં વાંચન અઢળક કરેલું છે,
કે જ્યારે આ લોકો પાસે ખરેખર સારામાં સારી સંપત્તિ હોય છે, ટોપ મોસ્ટ હોય છે, વિશ્વના ટોપ મોસ્ટ ગુરુઓ હોય છે એ લોકો પણ એક નમ્રતાને વળેલા છે. એવું કહેવામાં આવે છે સાહેબ કે જે બાગની અંદર પુષ્પ નથી હોતું ને એને બમરાઓ છોડી દે છે, એને ભ્રમર બમડાઓ છોડી દે છે. એમ જે માણસ અવિવેકી છે, જેનામાં દુર્ગુણો છે, અવિનયી છે, એને આ સમાજ પણ તરછોડી દે છે. સાહેબ છેલ્લે મારે તમને એટલું જ કહેવાનું છે કે હા, અતિ નમ્ર નહીં બનતા, અતિ નમ્ર નહીં બનતા. ઘણી વખતે વિનમ્રતા એ તમારો નબળાઈ ગણી લેવામાં આવે છે. આજે હું તમને એ પણ ટીપ્સ આપવા માંગુ છું કે સાહેબ જ્યારે જ્યારે વિનમ્રતા અને વિનયતા તમારી પાસે હોય છે ત્યારે તમે સીધા અને સરળ લાગો છો. બીજું ઉદાહરણ કે વનની અંદર સીધા ઝાડ જે પણ હોય છે ને એને પહેલા કાપી લેવામાં આવે છે, અને તમે જ્યારે વધારે પડતા સરળ અને સીધા બનો છો ને લોકો તમારો દુરુપયોગ કરે છે. મારે એ પણ કહેવું છે કે થોડા ઘણા વાંકા ચૂકા પણ રહેજો, થોડા ઘણા વાંકા ચૂકા પણ રહેજો, થોડા ઘણા કહું છું. તો આજે મિત્રો તમને મારો આ જો વિડિયો ખરેખર ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ તો કરજો જ, અને વધારેમાં વધારે શેર કરજો. થેન્ક યુ વેરી મચ, અને સદગુણ કરીને તમે આગળ વધજો.